विद्यार्थी मित्रों, धोरण 8 विषय सामाजिक विज्ञान एनसीईआरटी सिलेबसमां फरीवार तमारुं हार्दिक स्वागत छे। तेमां चेप्टर 5 जेनुं नाम छे प्राकृतिक प्रकोपो। विद्यार्थी मित्रों, आपणे आगळना विडियोमां भूकंप, ज्वाळामुखी, सुनामी, पूर तेना विषे तेवा प्राकृतिक प्रकोपो विषे जोयुं अने भणी गया। आजना विडियोमां आपणे आगळ जोईए वावाझोडुं। जो विद्यार्थी मित्रों, तमे आ वीडियो निहाळी रह्या होय तो तेने लाइक करजो, तमारा मित्रोंने शेर करवानो भूलशो नहीं। आवा दरेक विषयना अने दरेक धोरणना वीडियो निहाळो मेथ्स विथ प्रशांतमां। जोईए आपणे आगळ वावाझोडुं। वावाझोडुं ए हवानुं एक तोफान छे, आपणे एने चक्रवात के वंटोळ कहीए छीए। वावाझोडाने आपणे चक्रवात अथवा वंटोळ कहीए छीए। ભારતના જે દરિયા કિનારાના વિસ્તારમાં કેટલીકવાર આવા ચક્રવાત સર્જાય છે। ભારતના દરિયા કિનારાના જે વિસ્તાર છે તેમાં આવા ચક્રવાત સર્જાય છે, જેના કારણે ત્યાંના નજીકના વિસ્તારમાં હવાનું હલનચલન થતું રહે છે અને આ હલનચલન વેગ પકડે ત્યારે હવા તોફાની બને છે। જો કે હવાના તોફાનો મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારમાં અસર કરે છે। જ્યારે દરિયા કિનારાનો વિસ્તાર હોય ત્યારે ચક્રવાત અથવા વંટોળ અને તેના કારણે નજીકના વિસ્તારમાં હવાનું હલનચલન થતું રહે અને આ હલનચલન જ્યારે વેગ પકડે ત્યારે હવા તોફાની બને છે અને હવાના તોફાનના મર્યાદિત સમયગાળા માટે અથવા મર્યાદિત વિસ્તારમાં અસર કરે છે। જે હવા તોફાની બને છે તે મર્યાદિત વિસ્તારમાં અને મર્યાદિત સમયગાળા માટે અસર કરે છે। આવા વાવાઝોડા હેરિકેન, ટોનેડ, વંટોળ વગેરે નામથી ઓળખાય છે અને તે દરેક વાવાઝોડાને હેરિકેન અથવા ટોનેડો અથવા વંટોળ વગેરેના નામથી ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાવાઝોડાને એવા દ્રશ્યો જોઈ શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, એ હતી વાવાઝોડા વિશેની માહિતી। ત્યારબાદ જોઈએ દાવાનળ, કે દાવાનળ કોને કહેવાય છે, એનું એક દ્રશ્ય આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ। જંગલમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી જે બીજી કોઈ કારણસર આગ લાગે છે તેને દાવાનળ કહેવાય છે। જંગલમાં વૃક્ષના પરસ્પર ઘર્ષણ, કે એકબીજા વૃક્ષો જ્યારે એકબીજા સાથે અથડાય એટલે ઘર્ષણ થાય, અથવા આકાશમાંથી જ્યારે વીજળી પડતી થકી તે બીજા કોઈ કારણસર આગ લાગે છે જેને દાવાનળ કહેવાય છે। જંગલમાં લાગતી આગ તેને દાવાનળ કહેવાય છે, જે બે વૃક્ષોના ઘર્ષણથી થઈ શકે અથવા આકાશની વીજળીના કારણે થાય છે। તેમાંથી વન્ય સંપત્તિને પારંવાર નુકસાન થાય છે। જે દાવાનળ જંગલમાં ફાટી નીકળે છે તેના કારણે વન્ય સંપત્તિને નુકસાન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, દાવાનળની વ્યાખ્યા જે એક્ઝામમાં પૂછાય છે। ત્યારબાદ છે ભૂસંકલન। ભૂસંકલન એટલે શું, તો તેને વિશે આપણે જોઈએ, તેનું એક દ્રશ્ય આપણે જોઈએ છીએ। ભૂસંકલન બે પ્રકારે થાય છે, ભારે વરસાદના કારણે અથવા ભૂકંપના કારણે। જે ભૂસંકલનનું આપણે દ્રશ્ય જોયું તે દ્રશ્યમાં એવી હાલત ક્યારે થાય, તો બે પ્રકારે થાય, ક્યારે જ્યારે ભારે વરસાદ હોય ત્યારે પવનના કારણે પણ એવું થાય અથવા ભૂકંપના કારણે એવી પરિસ્થિતિ સર્જાય છે। કેટલીકવાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચેની તરફ ખસી જાય છે। કેટલીકવાર કેવું બને છે, જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ હોય તે નીચે તરફ ખસી જાય છે તેને ભૂસંકલન કહેવાય છે। અમુક જમીન નીચે બેસી જાય છે તો તેને ભૂસંકલન કહેવાય છે। દાખલા તરીકે ચોમાસામાં ઘણીવાર ભૂસંકલનના કારણે કોકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે। તો તેના કારણે ભૂસંકલન ઉદ્ભવે છે। તો આ હતું ભૂસંકલન અને પ્રાકૃતિક પ્રકોપો વિશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં પ્રાકૃતિક પ્રકોપોમાં ભૂકંપ, જ્વાળામુખી, પૂર, સુનામી, દુષ્કાળ, દાવાનળ વગેરે ભૂસંકલન વિશે શીખ્યા। ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય તરફ એક નજર મારીએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો।
પહેલું છે એકમમાં આપેલા પ્રકોપો ભૌગોલિક ઘટનાઓ કહી શકાય શા માટે? બીજો સવાલ છે આપત્તિ વિશે સરકારમાંથી કેવી રીતે માહિતી મેળવી શકાય? ત્રીજો સવાલ છે તમે જ્વાળામુખી પ્રદેશમાં રહેતા હોય તો તમને શું લાભ થાય છે અથવા કેમ? તમારા મિત્રનું ગામ પૂરમાં પ્રભાવિત થયું છે તો તમે તેને શું મદદ કરશો? પાંચમો સવાલ છે ભૂસંકલન કેવા વિસ્તારમાં વધુ જોવા મળે છે અને શા માટે? છઠ્ઠો સવાલ છે દુષ્કાળથી બચવા કેવા પ્રયત્નો કરવા જોઈએ? ત્યારબાદ પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો. ભૂકંપના ઉદ્ભવ કેન્દ્રને ખાલી જગ્યા કહેવાય છે. ખાલી જગ્યાના કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે. ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં કેટલીક વાર ખાલી જગ્યા સર્જાય છે અને ભૂસંકલનને કારણે ખાલી જગ્યા રેલવે વારંવાર ખોરવાઈ જાય છે. તો આ હતું સ્વાધ્યાય. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. આભાર.